જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામમાં નિપુલ ચોટલિયા આપનું ફરી સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 સાયન્સ જીવ વિજ્ઞાન ચેપ્ટર નંબર 21ની વાત કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે પરાવર્તી ક્રિયાની ચર્ચા કરી હતી, એટલે કે એવા પ્રકારની પ્રતિક્રિયા કે જે ખૂબ જ ઝડપથી આપવી જરૂરી હોય આપણા શરીરના રક્ષણ માટે, અને જે મગજની જાણ બહાર આપી દેવામાં આવે એની અમુક માઇક્રોસેકન્ડ પછી એની જાણકારી મગજને છે એ કરવામાં આવે. આવી જે પ્રતિક્રિયાઓ છે, આ પ્રકારની જે પ્રતિક્રિયાઓ છે એને આપણે પરાવર્તી ક્રિયા તરીકે ઓળખતા હતા, બરાબર છે. આપણા શરીરમાં જે આ CNS સિસ્ટમ છે, એટલે કે મગજ અને કરોડરજ્જુ, આ જ મુખ્ય આપણું ચેતાતંત્રનું અંગ કયો કે સિસ્ટમ કયો એ છે. જે PNS કહેવાય, એટલે કે પેરિફેરલ ન્યુરલ સિસ્ટમ, જે બધી ચેતાઓ આપણા શરીરની અંદર ફેલાયેલી છે એની જો આપણે વાત કરીએ, પેરિફેરલ ન્યુરલ સિસ્ટમની જો આપણે વાત કરીએ, તો એ એવી પ્રકારની સિસ્ટમ છે કે જે મુખ્ય ચેતા રજુ, એટલે કે જેને આપણે કરોડ રજુ કહીએ, અને મગજ એમાંથી નીકળે છે. એટલે કે ઇનડાયરેક્ટલી આપણા શરીરમાં ઇલેક્ટ્રિકલ વાયરિંગ તરીકેનું કામ કરે છે. મેઇન સબસ્ટેશન કયો કે પાવર હાઉસ કયો એ મગજ છે. એનો એરિયા પ્રમાણેના સબસ્ટેશન કયો તો એ કરોડ રજુ છે, અને એમાંથી નીકળતી ચેતાઓ છે એ ઇન્ડિવિજ્યુઅલ વાયરિંગ છે. અને આમ જોઈએ તો વાયરિંગ શબ્દ પ્રયોગ એટલે કરું છું કે આમાં પણ ઇલેક્ટ્રિક કરંટ જ પસાર થાય છે, જેને આપણે ઉર્મી વેગ કહીએ છીએ, બરાબર. આપણા શરીરમાં આ સિસ્ટમ તો છે જ, જે સંવેદના ગ્રહણ કરે, મેસેજ લઈને આવે, મેસેજ લઈને જાય, એ તો છે. પણ આપણા શરીરની અંદર એમ કહેવાય કે માનવ શરીરમાં બધાથી વધારે સુવિકસિત એવી સંવેદી અંગરચનાઓ પણ આવેલી છે. તો આજે જે આપણે ટોપિક ભણવાના છીએ એ છે સંવેદના ગ્રહણ અને પ્રતિક્રિયામાં આપણા કયા અંગો આ કાર્ય કરે છે. આપણે બધાએ જાણ્યું છે કે આપણને કોઈ પણ સ્પર્શ કરે તો આપણને તરત જ ખબર પડી જાય છે કે પર્ટિક્યુલર જગ્યા ઉપર આપણને સ્પર્શ થઈ રહ્યો છે. ખાલી એટલી જ ખબર પડે એમ નહીં કે આ જગ્યા ઉપર કંઈક અડે છે, એટલી જ નહીં, મોટાભાગના કિસ્સામાં આ જગ્યા ઉપર કઈ વસ્તુ અડતી હશે ને એનું પણ પ્રતિબિંબ આપણા મગજમાં તૈયાર થઈ જાય. હું દાખલા તરીકે આંખ બંધ કરીને બેઠો છું, અહીંયા આંગળી અડે છે, આ તો મારી ને મારી આંગળી છે એટલે મને તો ખબર જ છે, પણ કોઈ બીજા વ્યક્તિની અહીંયા આંગળી અડે છે તોય મને એનો જજમેન્ટ આવી જશે કે અહીંયા આ આકારની, એટલે કે લગભગ આ આંગળી હોવી જોઈએ, અને એ જ જગ્યા ઉપર અહીંયા પેન અડે છે તોય મને ખબર પડી જાય કે આ કોઈ અંગ નથી, આ કોઈ નિર્જીવ વસ્તુ હોવી જોઈએ, પેન કે સ્ટીક કે એવું કંઈક હશે. તો આ જે સંવેદનાઓ છે એ ગ્રહણ કરવા માટે આપણા શરીરની અંદર શું આવેલું છે, તો કે સંવેદના ગ્રાહી અંગો આવેલા છે. એટલે કે જે સેન્સિટિવ ઓર્ગન કહેવાય, જે સેન્સિટિવ છે પર્ટિક્યુલર પ્રકારની, એટલે કે ચોક્કસ પ્રકારની બહારથી આવતી સંવેદનાઓથી, અને એ મગજને એને અનુરૂપ સંદેશો મોકલે છે. આ સંવેદી અંગોની મદદથી જ આપણું મગજ છે એ ડેટાબેઝ તૈયાર કરે છે. એટલે આપણને એવું થાય કે દાખલા તરીકે મારો અવાજ છે એ તમારા મગજની અંદર આ અવાજ આ વ્યક્તિના ફોટા સાથે સેવ થઈ ગયો,
હવે તમે ક્લાસરૂમમાં બેઠા હોય, હું બહારની બાજુ લોબીમાં બોલતો હોય, તો તમને તરત જ ખબર પડી જશે કે આ અવાજ એટલે જે મારી ઇમેજ હશે, મારો પિક્ચર્સ હશે, એ તમારી મગજની અંદર ડિસ્પ્લે થશે કે આ જ વ્યક્તિ હોય. ત્યાં સુધીનો ડેટા તૈયાર થઈ જાય છે અને એનાથી આપણે એમ કહેવાય કે ઘણી બધી એક્ટિવિટીને પરફેક્ટ કરી શકીએ છીએ. તો આ જે બધી સંવેદના ગ્રહણ કરતા હોય એવી અંગરચનાઓ જે આપણા શરીરમાં છે એને શું કહેવાય? તો કે સંવેદી અંગો કહેવાય. તો કઈ કઈ સંવેદના ગ્રહણ કરતા અંગો આવેલા છે? તો આપણે તમે બધાએ એવું સાંભળ્યું હશે કે આપણી ધાર્મિક ભાષાઓમાં ઘણી બધી જગ્યા આવો ઉલ્લેખ થતો હોય કે આપણે બધા પંચેન્દ્રિયોના બનેલા છે, પાંચ ઇન્દ્રિયોના બનેલા છે. એ પંચેન્દ્રિયો એ શેના માટે શબ્દ પ્રયોગ થયો છે? તો કે પાંચ પ્રકારની સંવેદના ગ્રહણ કરતા અંગો માટે એ શબ્દ પ્રયોગ થયો છે. પંચેન્દ્રિયો ઉપર જેનો કાબુ છે એ કોઈ પણ કામ એકદમ સરળતાથી અને સક્સેસફુલી કરી શકે એવું કહેવાય ને. કૃષ્ણ ભગવાન હતા એના માટે એવું લખાય છે કે ભાઈ એની પંચેન્દ્રિયો તો એના કંટ્રોલમાં હતી, પણ 16,000 જે ધમની અને શિરાઓ છે એ પણ એના કંટ્રોલમાં હતી, એટલે કે બ્લડ સર્ક્યુલેશન ઉપર પણ એનો કંટ્રોલ હતો, એટલે એ ધારેલા કામ કરી શકતા હતા. 16,000નું એ આખો જુદો કોન્સેપ્ટ છે, પછી ક્યારેક આપણે એના ઉપર ચર્ચા કરશું. પણ ટૂંકમાં આપણામાં કેટલી સંવેદી અંગરચના હશે? તો કે ટોટલ આપણી પાસે 5 સંવેદી અંગરચના હશે. કયા? એનું લિસ્ટ બનાવી. તો સૌથી પહેલું સંવેદી અંગ જે આપણા આખા શરીરમાં છે એ છે આપણી ત્વચા, એટલે કે જેને આપણે ચામડી કહીએ છીએ, બરાબર. આપણી ચામડી ત્વચા એ આપણું સૌથી પાવરફુલ સેન્સેટિવ ઓર્ગન તરીકે વર્તે છે, સૌથી સંવેદી અંગ તરીકે વર્તે છે. બીજા નંબર ઉપર આવે આપણું નાક, ત્રીજા નંબર ઉપર આવે આપણી જીભ, ચોથા નંબર ઉપર આવે આંખ, અને પાંચમા નંબર ઉપર આવે આપણા કાન. હવે લગભગ મારે કંઈ એની એટલી ડિટેલ આપવાની જરૂર નથી, આ અંગ ઉપરથી તમને ના કાર્ય ખબર હશે. ત્વચા છે તો એ શેનો સંવેદનાને ગ્રહણ કરે? તો કે સ્પર્શ, જેને કહેવાય ને સ્પર્શની સંવેદના ત્વચા દ્વારા ગ્રહણ થાય. આપણી ત્વચાના દરેક કોષોમાં એ જે સ્પર્શની સંવેદના ગ્રહણ કરતી રચનાઓ છે એ આવેલી છે, એટલે આપણા શરીરના કોઈ પણ ભાગે સ્પર્શ થાય, કઈ વસ્તુ ટચ થાય, તો એ જેટલા એરિયામાં એ વસ્તુ અડે છે એ પ્રમાણેની જ ઇમેજ છે એ મગજની અંદર જનરેટ થાય. એનાથી આપણને એની બધી જ વસ્તુ ખબર પડે, એ કેટલા દબાણથી સ્પર્શ છે, એ ધારદાર છે, એ લાગેવું છે, એ લાગેવું નથી, કે એ કોઈ સોફ્ટ વસ્તુ છે, એ કોઈ હાર્ડ વસ્તુ છે, આ બધી જ ખબર પડે. સ્પર્શ એટલે બહુ એમ કહેવાય ને, એક જગ્યા એક લેવલે સ્પર્શ ત્વચા આજે છે એ આંખનું કામ કરે છે. જે જન્મજાત અંધ વ્યક્તિ હોય, તમે બધા કદાચ આવું જોયું હશે, એ સ્પર્શથી બધું નક્કી કરી લે. એ આપણને એક વખત મળ્યા હોય ને, આપણે યાર હાથ મિલાવ્યો હોય, તો બીજી વખત આપણા હાથ આવે, આપણે હાથ મિલાવીએ કદાચ 2 મહિના પછી, તો એ ઓળખી જાય સ્પર્શ. આજે આપણા ટેરવા કહેવાય ને આ પોઈન્ટ, આ સૌથી પાવરફુલ સ્પર્શને અનુભવે. આનાથી એ લોકો એનાથી વાંચતા હોય છે, એ
જન્મજાત અંધ હોય તોય તે ગ્રેજ્યુએટ સુધીનું ભણતા હોય છે. એ વાંચે કેવી રીતે? કે તો એનાથી પૈસા ઉપર જે ઓલી એમ્બોઝિંગ પ્રિન્ટ હોય એની ફિલ કરે ને, ઓલા પોઈન્ટ સ્વાઈપ હોય, આપણી પૈસાની નોટ હોય આપણી કરન્સીમાં, એમાં તો એ બહુ, એટલે બહુ એમ કહેવાય કે ત્રીજી આંખનું કામ કરે. સ્પર્શની જે સંવેદના છે ને એ નેક્સ્ટ ટુ આઈ છે. આંખ પછી નું બધું કામ આંખનું એ ત્વચા કરી લે, એટલી પાવરફુલ સ્પર્શની સંવેદના છે. અને આપણે ઘણીવાર એવું અનુભવ્યું હોય કે જે વસ્તુઓને આપણે વારંવાર, અથવા તો આપણા ઘરની જે કાંઈ બધી વસ્તુઓ છે, તો એને કદાચ આપણે આંખ બંધ કરીને અડીએ ને તો આપણને ખબર પડી જાય કે આ જ વસ્તુ છે. અડવાથી, આંખ બંધ હોય છતાં, એટલે એને ત્રીજી આંખે કહી શકાય. એવી પાવરફુલ સંવેદના જે છે એ સ્પર્શની સંવેદના છે. સમજ્યા? ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણામાં એટલી એની ડિટેલ આપેલી નથી. આપણે ડિટેલની અંદર જે ભણવાનું છે એ છે મનુષ્યની આંખ અને મનુષ્યના કાનની રચના. એ આપણે ઊંડાણથી અભ્યાસ કરવાનો છે કે આપણી આંખ કેવી હોય છે, એની કામ કેમ કરે છે, આપણા કાનની રચના કેવી છે અને કાન સાંભળવાની પ્રક્રિયા કેમ કરે છે. ક્લિયર? તો એ બે તો આપણે જોઈશું. જે આ ત્રણ છે જેની એટલી ડિટેલ ન થાય પી, એના વિશે જ અત્યારે આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આંખ વિશે વાત કરીશું ને એના પછીના લેક્ચરમાં આપણે કાન વિશે વાત કરીશું. એટલે આપણું ઓલ ઓવર જે ચેપ્ટરનું કન્ટેન્ટ છે એ પૂરું થઈ જાય છે. છેલ્લે નાનો એવો ટોપિક એક છે કે આપણી ચેતાતંત્રની અનિયમિતતાઓ. બરાબર? બીજા નંબર ઉપર જે છે સંવેદી અંગમાં એ છે નાક. નાકની અંદર એક વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા છે. નાકની અંદર વિશિષ્ટ પ્રકારની કોષ રચના આવેલી છે, એને ઘ્રાણ કોષ કહેવાય. ઘ્રાણ કોષમાં એ તે આ જે આપણું નાસિકા કોટર છે એમાં સ્ટેપ પડે. પ્રઘ્રાણ પ્રદેશ, ઘ્રાણ પ્રદેશ, પશ્વઘ્રાણ પ્રદેશ એવા ભાગ પડે. એટલે નાકમાં સ્ટાર્ટિંગથી માં ઘ્રાણ કોષો ઓછા છે, સેન્ટર વાર્ડમાં હાયેસ્ટ ઘ્રાણ કોષો છે નાસિકા કોટરમાં. આ શું કામ કરે છે? તો કે આનું કામ છે ગંધ પારખવાનું. હવે ગંધ એટલે વાસ જ ન થયો, ગંધ એટલે સુગંધ થાય અને દુર્ગંધ થાય, ટૂંકમાં કોઈ પણ પ્રકારની સ્મેલ, સ્મેલ એનાલિસિસ આ નાક કરે છે. અને ઘ્રાણ કોષોનું ડાયરેક્ટ કનેક્શન ક્યાં હોય? તો કે તમને યાદ હોય તો આપણે અગ્ર મગજની અંદર એક વાત કરી હતી, લિમ્બિક તંત્ર. લિમ્બિક તંત્ર, અરે એનું કનેક્શન છે ન્યા સ્મેલને આઈડેન્ટિફાય કરવામાં આવે, ઇવન એને યાદ રાખવામાં આવે. એટલે જ આપણે સ્મેલથી ખબર પડી જાય કે આ જ વસ્તુ એ હોય. આપણે દાખલા તરીકે કોઈ ઘરે વાંચતા હોય રૂમમાં અને રસોડામાં પાઉંભાજી જો બનાવવામાં આવે, એટલે કે ભાજીનો વઘાર પાડવામાં આવે, તો આપણે વાંચતા હોય, રૂમ બંધ હોય, ત્યાં આપણને ખબર પડી જાય કે પાઉંભાજી બની છે. કેમ? તો કે એની સ્મેલ આપણામાં યાદ છે, એને સેવ કરેલી છે, એ એની યારે મેચ કરે કે આ સ્મેલ આવી જ શેની હતી પહેલાં, તો જૂના ડેટા યારે મગજ છે એ મેચ કરે, અને ડેટા મેચ થાય એટલે એનું રિઝલ્ટ આપણને મળે કે આ તો પાઉંભાજીની જ સુગંધ છે. એવી રીતે આપણે વાંચતા હોય, બારી ખુલ્લી હોય ને બાજુના ઘરમાં અડદિયો બનતો હોય, તો એનાથી આપણને ખબર પડી જાય કે હા આના ઘરે અડદિયો બન્યો, હાલો એને અહીંયા બેવા જઈએ, એટલે એ સ્વાભાવિક છે આગ્રહ કરે કે લ્યો આ અડદિયો બનાવ્યો છે, તો આપણને એની સ્મેલ ખબર પડી જાય. આપણે કેટલી સ્મેલ યાદ રાખીએ? તો કે એક સર્વે પ્રમાણે આપણે 20,000 કરતાં પણ વધારે ગંધને યાદ રાખી શકીએ છીએ.
સારી અને ખરાબ, એટલે આપણે સારી આવે તો આપણે એને સુગંધ કહીએ ને વાસ આપણે ખરાબ લાગે તો આપણે એને દુર્ગંધ કહીએ. તો એ ઘ્રાણ કોષોને આભારી આપણું જે નાક છે એ આ ગંધ પારખવાનું કામ કરે છે, અને આનાથી પણ આપણે ઘણી બધી પરફેક્ટ ડિસિઝન લઈ શકીએ. સ્મેલ આધારિત ઘણી બધી જગ્યામાં એનો ઇમ્પોર્ટન્ટ રોલ છે. જો કે આ જે સંવેદના છે એ આપણા કરતાં કૂતરામાં લગભગ 50 ગણી વધારે હોય છે આ પ્રકારની સંવેદના, જેથી કરીને એ આપણા જે ફોરેમનની સ્મેલ છે ને એ પણ એને ખબર પડી જાય, જે આપણને નથી આવતી. એ આખો જુદો કોન્સેપ્ટ છે, નીટમાં તમે જોઈશો. એના પછી આવે જીભ. જીભ આપણે બધા જાણીએ છીએ, એમ કે 16મા ચેપ્ટરમાં તમે લોકો ભણી ગયા કે જીભનું કામ શું છે. તો કે સૌથી મેઇન એનું કામ છે કોઈ પણ પ્રકારના સ્વાદ પારખવાનું. તો આ સ્વાદ કોની મદદથી પારખે? તો કે જીભ ઉપર તમે જાણો છો એમ કે શું આવેલા છે, તો કે સ્વાદ અંકુરો. સ્વાદ અંકુરો આવેલા છે, પેપિલીઝ આવેલી છે, નાની નાની જે ડોટ્સ ફોર્મમાં હોય છે, જનરલી 4 પ્રકારની હોય છે, પણ એમાં એક જે પ્રકાર છે એ મનુષ્યમાં એવો વિકસિત હોતો નથી, એટલે આમ 3 પ્રકારની જોવા મળે. આમ ટોટલ એના 4 પ્રકારના સ્વાદ અંકુરો હોય. કોઈ પણ સ્વાદ હોય એ પછી ખાટો, ખારો, તીખો, મોળો, ગળ્યો, આ બધાને આપણે એનાલિસિસ કરી શકીએ છીએ. મુખ્ય 4 સ્વાદ પારખવા માટે આપણા સ્વાદ અંકુરો છે એ ડિવાઈડ થયેલા છે. જે કહેવાય ને તીખો, ગળ્યો, ખારો, આવો સ્વાદ, આમ તો તીખો ને ગળ્યો અને એનું કોમ્બિનેશન એ આપણી ટીપ જીભની આગલો ભાગ પારખી લે. ખાટો ભાગ છે સાઈડમાં, સૌથી લાસ્ટમાં કડવો ભાગ પારખવાની સંવેદના હોય. કદાચ તમે લોકો 16મા ચેપ્ટરમાં ભણી જ ગયા હશો, છતાં યા તમને એક રફ આઈડિયા માટે કહી દઉં. આ સપોઝ આપણી જીભની રચના છે, બરાબર, એટલી અણીદાર નથી આપણી, એટલે આ આપણી ટીપ છે, જીભની ટીપ. તો આમાં ખાસ કરીને સ્વીટ ટેસ્ટ હોય અથવા તો તીખો સ્વાદ હોય એ આ ટીપ પારખી દે. અહીંયા જે ભાગ આવેલો છે ને આ ભાગ પાછળનો, આ ભાગ કડવો, બીટર ટેસ્ટ આઈડેન્ટિફાઈ કરે. આ જે ભાગ છે એ સોર ટેસ્ટ, એટલે કે ખાટો. અને આ ભાગ એ ખારો. સામાન્ય રીતે આપણી જીભ છે એ આ પ્રકારે સ્વાદને પારખતી હોય છે, એટલે મોટા ભાગે એને કોમ્બિનેશન છે ને અહીંયા તીખો આવે ભેગો. મોટા ભાગે આટલો ભાગ છે ને એ બેઝિક ટેસ્ટને પારખી લે કે આ વસ્તુમાં કયું પ્રકારનો ટેસ્ટ છે, ખારું છે, તીખું છે, મોળું છે, એ ખબર પડી જાય. તમે જોજો આપણને કડવી વસ્તુ થોડીક આમ જીભમાં અંદર પહોંચે ને પછી ખબર પડશે. કાંકડી ખાય, ઘણીવાર કાંકડી કડવી નીકળે તો આમ થોડીક ખાઈ લે ને પછી ખબર પડશે કડવી છે. કેમ? તો કે છે કે અહીંયા આઈડેન્ટિ. દવામાં એવું થાય, દવા પણ બહુ કડવી એટલે લાગે કે આપણે આ કરીને મૂકીએ ગયા તો કે જીભના લગભગ આ ભાગમાં પડે, એટલે આપણને કડવી લાગે. અહીંયા આગળ મૂકીને અંદર ગઈ હોય તો ખબર ન પડે કે દવા કડવી છે, પણ આમ આમ કરવા જાય તો જીભ પાછી ખેંચાતી જાય, આમ તો દવા એના ઉપર જ પડે આ ભાગમાં, અને એ જ કડવા સ્વાદને પારખે, એટલે આપણને તરત કડવો ભાગ. તો આ સ્વાદ અંકુરો
જેને કહેવાય ટેસ્ટ પેપિલિસ કહેવાય, એ સ્વાદ પારખવાનું કામ કરે છે. તો અહીંયા આપણા પાંચ ઇન્દ્રિયો, એ આ પાંચ ઇન્દ્રિયો છે, આ પાંચ આપણી સેન્સિટિવિટીઝ છે, જેની આ પાંચે સેન્સિટિવિટી પાવરફુલ હોય, એ ગ્રેડની હોય, એને કોઈ પણ કામમાં સક્સેસ મળે એ પૂરેપૂરી શક્યતા છે. કારણ કે આ બધાથી જ મોટાભાગે મગજ છે એ ડેટાબેઝ તૈયાર કરે છે. આપણું મગજમાં જે કાંઈ બધું સેવ છે, ડેટા છે, એ એનાલાઇઝ કરે છે, જેનાથી આપણો આઈક્યુ બને છે, લોજિક પાવર બને છે, એ આ બધા એના ડેટાથી જ તૈયાર થાય છે. જજમેન્ટ પાવર બને એ બધું આનાથી જ તૈયાર થાય, આનો આનાથી મળેલા માહિતી ડેટા. એટલે જેના આ પાંચ અંગરચના પાવરફુલ એને લગભગ કંઈ વાંધો આવે નહીં. સમજાય છે વાત? તો આ હતા આપણા સંવેદી અંગો. આમાં આંખ અને કાન એ આપણામાં ડિટેલમાં આપેલા છે. આંખ છે એ જોવાનું કામ કરે છે અને કાન છે એ ધ્વનિ પારખવાનું અને સાંભળવાનું કામ કરે છે. જો કે પારખવાનું કામ તો મગજમાં જ થાય, દેખાય આપણને ઇન્ડાયરેક્ટલી મગજથી, પણ ટૂંકમાં આંખ જોવાનું કામ અને કાન ધ્વનિ તરંગોને ગ્રહણ કરવાનું કામ કરે છે. તો આવી આપણા સંવેદી અંગોમાં વાત હતી. નેક્સ્ટ લેક્ચરથી જે છે એ આપણે વાત કરવાના છીએ આંખની રચના, કે મનુષ્યની આંખ કેવી રચના ધરાવે છે અને કેવા પ્રકારની કાર્ય પદ્ધતિ અપનાવે છે. બરાબર છે? તમે બધા ઓનલાઈન લેક્ચર્સ છે પણ ધ્યાનથી લેક્ચર્સને અટેન્ડ કરજો. તમારી પાસે તો એક રીતે કહ્યો તો સારી ફેસિલિટી કહેવાય, જેટલી વખત તમારે રિપીટ સાંભળવું એટલી વાર સાંભળી શકો, જે સમયે સાંભળવો એ સમય સાંભળી શકો, એવી ફેસિલિટી થઈ ગઈ કહેવાય ને. કે પહેલાં હમણાં શું બોલ્યા હતા વળી રિવર્સ કરીને જોઈ શકે, ઓલામાં લાઈવ લેક્ચરમાં આ ઓપ્શન ન રહે. આ તો તમને એમ થાય કે રાત્રે 8 વાગે આની તૈયારી તમે કરો છો બુકમાંથી કાંઈ, અને તમને એમ વિચાર આવ્યો તો તરત તમે જોઈ શકો, થાય ને એવું. એટલે તમે બધા એ રીતથી પ્રોપર અટેન્ડ કરજો. અને અને ફાઇનલી આપણે તો 11મામાં છીએ, પછી 12મું પછી નીટ છે, એટલે આપણા ટાઈમે તો 100% સિચ્યુએશન સ્ટેબલ જ હશે, એટલે બધી ટૂંકમાં નોર્મલ રીતની પરીક્ષા હશે, તો ત્યારે આપણને તકલીફ ન પડે. જો અત્યારથી બધું આપણે પરફેક્ટ તૈયાર કરશું તો 11મું ધોરણનું બાયોલોજીમાં ઘણું ઇમ્પોર્ટન્સ છે. એનું કારણ છે કે 12મા ધોરણમાં બાયોલોજીના 16 જ ચેપ્ટર્સ, જ્યારે 11મા ધોરણમાં 22 ચેપ્ટર્સ, તો ઓલ ઓવર વેઇટેજ 11માનું વધી જાય છે ને આમ તમે જોવા જાઓ. એટલે એ રીતે પ્રોપર તૈયારી છે એ કરજો, અને કાંઈ પણ ડાઉટ્સ હોય, તમે નો કાંઈ સમજાતું હોય એક ટોપિક, તો એની ટાઈમ જે તે તમારા કોઓર્ડિનેટર્સ કામ કરતા હોય, તમારો ફોલોઅપ લેતા હોય, એને ઇન્ફોર્મ કરજો, એટલે એ અમારા સુધી વાત પહોંચી જાય, એટલે અમે એને નેક્સ્ટ લેક્ચરની અંદર કવર કરી શકીએ. બરાબર? ત્યાં સુધી બધાને હેવ અ નાઇસ ડે, ગુડ બાય.